હજી સુધી બંને બહેનો રાખડી બાંધવા કેમ નહીં આવી હોય? મને માથી કોની તબિયત ખરાબ હશે? હા બેટા, હવે તો મને ચિંતા થાય છે, અને હવે તો રાજા ધન પણ ઠરીને ઠીકરું થઈ ગયા છે, પણ હજી એ લોકોને આવવાનો કોઈ અણસાર દેખાતો નથી. પણ માં તું ચિંતા ના કરતી, હું હમણાં જ બંને બહેનોને મળવા જાઉં છું અને રાખડી પણ બંધાવતો આવું છું. હું કેસરના બાપુ, મારી દીકરીને સાસરિયામાં કોઈ દુઃખ તો નહીં પડ્યું હોય ને? હા, મને પણ ક્યાંની એ ચિંતા થાય છે કે ફૂલની જેમ ઉછરેલી આપણી દીકરીઓને ક્યાંક. તો એક કામ કરીએ તો, આપણે જાતે જઈને જોઈ આવીએ. આપણે લાખાને આપણા ઘરમાં ગમે તે માનીએ, પણ એ મોટા ઘરમાં તેના પગલા કદાચ ચૂકા પડે. હા સાવિત્રી, તારી વાત સાચી છે. આપણે અત્યારે જ લાખાની પાછળ પાછળ આંબલગઢ પહોંચી જઈએ. હા ચાલો. કેસર, કેસર, અરે હું ને બા બાપુ જે સવારથી તમારા લોકોની વાટ જોઈ જોઈને થાક્યા, પણ તમારા બંનેમાંથી કોઈ આવ્યું જ નહીં. અરે આખા વર્ષમાં ભલે આ ભાઈને ભૂલી જવો હોય તો ભૂલી જજો, પણ રક્ષાબંધન જેવા પવિત્ર દિને નાનપણથી જે હાથને તમે રાખડી બાંધતા આવ્યા છો એ હાથને પણ ભૂલી ગયા? અરે મો ફેરવીને શું ઊભી છે? ચાલ ઝટ રાખડી બાંધ. કેસર, કેસર, અરે કેસર, આ તારી રાખડીની વાટ બેન, બેન, કેસર, બેન, કોણ જાણે તને શું થયું છે? કેસર, દરવાજો ખોલ બેન, તારા આંગણે ભાઈને આવો ઝાકારો. અરે સામેથી રાખડી બંધાવવા આવેલ ભાઈનું આવું હળહળતું અપમાન. કેસર, કેસર બહેન, કંચન, કેસરને શું થયું છે? હું અહીંયા રાખડી બંધાવવા આવ્યો અને આને મને જોઈને દરવાજા બંધ કરી દીધા. લાખા, આ ઘરના બારણા હવે તારે માટે કાયમ ને માટે બંધ થઈ ગયા છે, એટલું સમજી લેજે. અને હારે હારે એ સમજી લેજે કે કેસર કંચન સાથે તારે રાખડી બાંધવાના તારા સંબંધો હંમેશને માટે પૂરા થયા છે. હમણાં ને હમણાં હાલ તો થાય અહીંયાથી. પણ એમાં મારો શું વાંધો નો? મેં એવો કયો અપરાધ કર્યો? અને મેં જો કોઈ અપરાધ કર્યો હોય તો બંને બહેનો બોલો, તમારા સુખ માટે હું આકરામાં આકરી સજા ભોગવવા તૈયાર છું. પણ તમારા આંગણે આવેલ ભાઈને એક વાર રાખડી બાંધો, રક્ષાબંધનના દિવસે બહેનના આંગણેથી ભાઈ ખાલી હાથે પાછો જશે તો કોઈની રાખડીના સંબંધ પર વિશ્વાસ નહીં રહે બેન. જા જા હવે. અને એક વાર જવા માટે કહ્યું ને, અહીંયાથી ચાલ્યો જા, ચાલ્યો જા. રામભાઈ, હું મારી બહેનો પાસે રાખડી બંધાવવા આવ્યો છું અને તમે મને ચાલ્યા જવાનું કહો છો? રાખડી બાંધવાની ક્યાં વાત, એ બંને હવે તારું મોડું જોવા પણ તૈયાર નથી. ના ના, એવું ક્યારે ના બને. મેં મારી જિંદગીમાં એવું કોઈ પાપ નથી કર્યું કે મારી બહેનો મને આટલી હદ સુધી તરછોડે. નક્કી નક્કી આમાં કોઈની રમત છે? નહીં તો હેતના અમી કટોરામાં એકાએક ઝેર કેવી રીતે ભળી જાય? રામભાઈ, હું મારી બહેનોના હાથેથી રાખડી બંધાવ્યા વગર અહીંથી નથી જવાનો. તું એમ નહીં માને. તમે મને મારો કે મારી નાખો, પણ રાખડી બંધાવ્યા વગર હું અહીંથી પાછો નથી જવાનો. મારા મા બાપની પહેલી નજર મારા હાથ ઉપર જશે, અને એ હાથ ઉપર રાખડી નહીં જુએ તો એ દુઃખથી ભાંગી પડશે. હું એમને શું જવાબ આપીશ, દુનિયાને શું કહીશ? એના કરતા હું મરવાનું વધારે પસંદ કરીશ. તો જગતમાં એમ તો કહેવાશે ને કે રક્ષાબંધનના દિવસે એક ભાઈ બહેનના આગળથી રાખડી બંધાવવાના અધૂરા સપના સાથે તરસે ને તરસે મરી ગયો. રામજાદા, તારું એ સપનું હું હમણાં જ પૂરું કરું છું. શું કરે છે?
हाँ दादाजी, आज ये जीव तो नहीं छोड़ू। लाखा, लाखा बेटा। लाखा, तारी हालत जमाई राज, तमे लाखा न बने भी छो, अने लाखाए पण पोतानी बेन नी शर्मे तमारा हाथनो मार खाई लीधो छे। बाकी एटलू याद राखजो, लाखा मां ए ताकात छे के तमारा जेवा दस ने एक सामता दूर चारता करी नाखे। बापूजी, अने लाखा नो आ बाप, अरे लाखा ना बापे पोताना दीकरा ने कालजा ना टुकड़ा नी जेम उछेरी ने मोटो कर्यो छे। अरे लाखा नी सामे हाथ उपाड़ना हूं, हाथ कापी राखो, पर शुं करूं, मारा हाथ बंधायेला छे के तमे मारा जमाई छो नहीं तो। बापू, वीरजी भाई, मारे रामे मोटी भूल करी छे, एना वती हूं तुम्हारी माफी मांगू छू। देवराज भाई, तमारी माफी थी मारा दीकरा ना शरीर पर पड़ेला काना निशान भूसा ही नहीं जाए। अरे अरे, हूं तमने पूछू छू के तमे अत्यार सुधी क्या हता? अरे पोतानी बहन पासे राखड़ी बंधावा आवेला भाई नी आ दशा थई त्या सुधी तमे क्या हता? के पछी घरना वडील थईने खोटू काम करता पोताना जुवान दीकरा ने रोकवानी तमारामां ताकात नहोती? मां, मारा बापूजी ने कही दे के हवे एक शब्द पण आगळ ना बोले। हवे अमे तमारी दीकरीओ नथी, अमे आ घरनी बहुओ छीए। आ घर अमारू मंदिर छे, आ सासु ससरा अमारा भगवान छे, અને એમના વિશે કડવું વેણ બોલાશે તો હું સહન નહીં કરી શકું। અને આટલા બધાની હાજરીમાં મારાથી કંઈ બોલાઈ જશે તો બાપ અને દીકરી વચ્ચેની લક્ષ્મણ રેખા ભૂસાઈ જશે। એના કરતા હું હાથ જોડીને વિનંતી કરું છું, તમે તો ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ। દીકરી સાવિત્રી, તું કોને દીકરી કહીને બોલાવે છે? આપણે અહીંયા ખોટા આવી ગયા, અહીંયા આપણી કોઈ દીકરી નથી। લાખા, દીકરા લાખા, તું ખોટા આંગણે રાખડી બંધાવવા આવી ગયો ભાઈ, અહીંયા અહીંયા તારી કોઈ બહેન નથી, કોઈ બહેન નથી। ચાલ લાખા, સાવિત્રી ચાલ। વેભાઈ, વેભાઈ પાછા વળો, વેભાઈ પાછા વળો। અરે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર કોઈ દિવસ ન થાય। પાછા વળો, આવું આવું વેભાઈ। નાલાયક, આ બધું તારે લીધે થયું। અરે આંગણે આવેલા અતિથિનો આદર સત્કાર કરવો એ તો આપણા સંસ્કાર છે। અરે દુશ્મને આપણે આંગણે ઉંબરે આવીને ઉભો રહે તો એને મીઠપથી વધાવવો એ આપણી પરંપરા છે। ત્યારે આ આ તો આપણો લાખો ફર્સ્ટથી બંને બહેનો પાસે રાખડી બંધાવવા આવ્યો હતો, તારા બાપનું માથું વાઢવા નહોતો આવ્યો।